प्रथम नमो गुरुराजने जेणे आप्यो ज्ञान ज्ञाने वीरने ओळख्या टळ्यो देह अभिमान मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां नातारं विश्वतत्त्वनां वंदे तत्गुणलब्धये अज्ञानतिमिरांधनां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रों समान मुरब्बीओ मुमुक्षों ने नमस्कार, प्रत्येक शुद्ध आत्मद्रव्य ने अपना नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 946 परम कृपाळु देव श्री वढवाण केम्प थी प्रज्ञाबोध लखवानो बाकी छे तेना 108 मणका पूज्य श्री रेवाशंकर भाई पासे लखावी रह्या छे ते वात आपणे यथाशक्ति विचारता हता। एमां लगभग 43 मणका सुधी विचारणा करी के माथे न जोईए, તે શાલીભદ્રજીને શું માથે ન જોઈએ? માથે મોહ ન જોઈએ, મોહને નીચે પાડી દેવું છે, માથે કોઈ ન જોઈએ એમ નથી। સદગુરુ અને સત્શ્રુતનું અવલંબન એ તો હોવું જ જોઈએ, પરંતુ માથે મોહ ન જોઈએ, એટલે મોહને પાડી દેવા માટેનો અપ્રતિમ પુરુષાર્થ કર્યો તે શાલીભદ્રજી। ત્યાર પછીનો મણકો છે 4 ઉદયાદિ ભંગ। ચાર ઉદયાદિ ભંગ શું હોઈ શકે? તો કે કર્મ પ્રકૃતિ છે તેની વાત છે, કે કર્મના ઉદયથી જ જીવ કાં તો ઉચ્ચ ગોત્રમાં જાય છે, કાં તો નીચ ગોત્રમાં જાય છે, કાં તો ઉચ્ચ ગતિમાં જાય છે, કાં તો નીચ ગતિમાં જાય છે। સંસારનું પરિભ્રમણ જ્યાં સુધી સમાપ્ત થયું નથી ત્યાં સુધી એ ઉપર નીચે આડુઅવળો 4 ગતિમાં થયા કરે છે। એનું કારણ મિથ્યાત્વ, મિથ્યાત્વ વશાત આ કર્મનો કરતા જીવ છે, અને પુરુષાર્થ કરે તો સંસાર ટાળી દે છે, અને કર્મનો હરતા પણ એ જ જીવ થાય છે। એ કરતાય છે, ધરતાય છે, ભરતાય છે, અને હરતા પણ એ જ છે, એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્મા પોતે જ છે, અને આત્મા જે ભાવ કરે છે તેને કારણે દ્રવ્ય કર્મ જ છે એમ કહેવું છે। એટલે કે એના જે ભાગ ભાંગા જાણવા જોઈએ તે લખવા માટે 4 ઉદયાદિ ભંગ એમ પ્રકરણનું મણકાનું નામ લખાવ્યું હોય તેમ લાગે। તો શત્રુને પરાસ્ત કે પરાજિત તો કરવા જ જોઈએ, એટલા માટે એમણે સામા શત્રુની આપણે સિચ્યુએશન જાણીએ છીએ, એના કારણ જાણીએ છીએ, એનો સ્વભાવ જાણીએ છીએ, એનું બંધારણ જાણીએ છીએ, એનું બળ કેટલું છે, એનું અબળ કેટલું છે, એ ક્યાં માત કરી શકાય એમ છે, ક્યાં તેના ઉપર પ્રહાર કરી શકાય છે, તે બધું આપણે વિચારતા હોઈએ છીએ। તો અહીંયા કર્મ એ જ શત્રુ થયો, અને કર્મ શત્રુની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, રસ વગેરે જાણવાનું, એની જે કંઈ બંધારણ કે બંધ વ્યવસ્થા છે, મોક્ષ વ્યવસ્થા છે, એટલે કે કર્મના નિયમની આંટી ઘૂંટી, ચેતો નિયમ પણ આપણને સમજાતા નથી કે ગળે ઉતરતા નથી ત્યાં સુધી આંટી ઘૂંટી લાગે છે, તે ક્લિષ્ટતા સ્પષ્ટપણાને પામે એટલા માટે કર્મને બંધથી, ઉદયથી, ઉદીર્ણાથી અને સત્તાથી એમ 4 પ્રકારે આપણે વિચારવું જોઈએ। અને એ 4 પ્રકારે સમજવા માટે 4 ભંગનું સ્વરૂપ મૂકવાની કૃપાદેવે આ મણકામાં ભલામણ કરી છે। હવે બંધ, ઉદય, ઉદીર્ણા, સત્તા શું કહેવાય? તો કે જે કાંઈ છે તે નૂતન કર્મનું ગ્રહણ કરી લઈએ છીએ, એટલે કે સમય સમયે જીવ કર્મ બાંધી રહ્યો છે તે બંધ છે, આપણે જાણીએ છીએ। હવે બંધાયેલ કર્મનું વિપાકોદય પણ થાય અને ફળ ભોગાવે તે ઉદય કહીએ છીએ, કે વાવી તો દીધું, ઉગાડી તો દીધું પણ ઉગ્યું નથી, તો એ થોડાક કાળ પછી, અબાધા કાળ પછી જ્યારે એનું પરિણામ ફળ ભોગવવામાં આવે છે એટલે ઉદયાવલિકામાં આવી જાય છે, પછી ઉદય સુધી પહોંચી જાય છે એટલે ફળ લેવાનું, ભોગવવાનું થાય છે, જે શુભાશુભ રૂપે આપણે વેધી રહ્યા છીએ તે ઉદય છે। ઉદય નહીં આવેલા કર્મને ઉદીર્ણા કરીને, પ્રેરણા કરીને, આત્મબળથી ખેંચીને ઉદયાવલિકામાં ખેંચી લેવા તે ઉદીર્ણા છે।
એ કેટલીક ઉદીરણા કેટલાક પુરુષો જ કરી શકે છે, ક્યારેક જ કરી શકે છે, એ દેખાતા નથી, જ્ઞાનમાં પણ નથી, એટલે એને પ્રેરણા કરીને બોલાવવા વશમાં છે. એ ઉદીરણાનું ફેક્ટર ખરેખર વશમું છે. તેમ છતાં કેટલાક જ્ઞાની પુરુષો બોલાવી લે છે કર્મને, ઉદીરણા કરી લે છે. એટલે કે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે છે, ઉત્કૃષ્ટ પ્રેરણા કરે છે અને ઇન્ડ્યુસ કરે છે અને પછી એ ભોગવી લે છે, તે ઉદીરણા છે. અને ત્યાર પછી બંધ ઉદય ઉદીરણા પછી શું રહ્યું? તો કે જે કંઈ કર્મનું આત્મપ્રદેશોમાં હજી લાગી રહેલા છે, ચોટી રહેલા છે, હજી ઉખડ્યા નથી, નિર્જરી ગયા નથી, ઉદયમાં આવ્યા નથી, તે બધા સત્તામાં, સ્ટોકમાં, પાવરમાં અસ્તિત્વ ધરાવી રહ્યા છે, જથ્થો ભરેલો છે, તે સત્તા છે. આ કર્મના બંધ ઉદય ઉદીરણા સત્તા એ સમજવા માટે આ મણકો મૂક્યો લાગે છે. મૂળ પ્રકૃતિ કર્મની આઠ છે, મુખ્ય પ્રકૃતિ આઠ કહેવાય, કારણ કે આમ તો અનંત પ્રકારના કર્મ છે. એ જ્ઞાનાવરણીય વગેરે છે તે આઠ કર્મ મુખ્ય પ્રકૃતિ. એના ઉત્તર ભેદ, અવાંતર ભેદ કહીએ, પેટા પ્રકાર કહીએ, કોઈ વાર 122 થાય, કોઈ વાર 148 થાય અને કોઈ વખત 158 પણ થાય. એમાં કેટલાક 5-10 સમાવી લીધા હોય એટલા માટે, બીજું કાંઈ નથી. એટલે આપણને સીધું સાદું યાદ રાખવું હોય તો કર્મના અનંત પ્રકાર મુખ્ય આઠ અને ઉત્તર ભેદે જુઓ તો 158, જેમાં બધા સમાવેશ પામી જાય છે તે. હવે આ કર્મની વાત સાંભળ્યા પછી માથે ન જોઈએ તો પુરુષાર્થ કરવો જોઈએ, કે જન્મ મરણ ન જોઈએ, આ દેહ જ ન જોઈએ, એના માટે આ કર્મનો ક્ષય કરવા માટે સમજવાનો મણકો આવ્યો. ત્યાર પછીનો 45મો મણકો, જીન મત નિરાકરણ, કે કર્મના ઉદયાદી ભંગનો ભંગ કરીને અભંગ અખંડ એક એવું શુદ્ધ આત્મ સ્વરૂપ તેને હું પ્રગટાવું અને પામું તો જીન ભગવાનનું કર્મ વિનાશન શાસનમાં હું રહું છું એમ કહેવાય. એટલે કે જીન શાસનમાં જીવીએ છીએ, રહીએ છીએ, આપણને ખબર છે કે આ મહાવીર સ્વામીનું શાસન છે, એમાં આપણે જન્મ્યા, મહાવીર સ્વામીને ઈષ્ટદેવ માન્યા કેમકે શાસનપતિ છે અત્યારે, પછી તો કે એ હવે કર્મ વિનાશન માટે મહાવીર શાસનનો ઉપયોગ કરીએ કે જન્મી ગયા છીએ તો કેવું છે શાસન, કર્મનું રાજ કેવું છે, ભગવાનનું રાજ કેવું છે? તો કે કર્મનો ઉદય આદિ બધું જાણ્યું, એટલે કે ભંગનો ભંગ કરી, ભંગ કહેતા બધા પ્રકાર જાણી લીધા, બધું ડિટેલ્સ જાણી લીધી, પછી મૂકો માથાકૂટ, નહીં જોઈએ કર્મ, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ, મારું અખંડ અભંગ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે એને જ હું પ્રગટાવી લઉં, એવું કંઈક કહેવા માટે અહીંયા જીન મત નિરાકરણ મૂક્યું હોય તેમ લાગે છે. કેમ કે અનેકાંતવાદથી, સ્યાદવાદથી, મોક્ષ માર્ગ, મૂળ માર્ગ, રત્નત્રયરૂપ માર્ગ તો તે રીતે જ સમજી શકાય છે, તે રીતે જ મુકાયેલો છે અને એ આત્મધર્મ પ્રગટાવો એ જ મને લાગુ પડે છે, અથવા તો એ જ મારો જીન મત છે, અથવા જીન મત કહેતા જ રાગ દ્વેષને જીતી ચૂક્યા છે, તેને સર્વાંગીણ રીતે આત્માનું સ્વરૂપ જાણ્યું, વસ્તુનું સ્વરૂપ જાણ્યું, પછી જેમ છે તેમ મૂક્યું છે અને તે મત આપણે જીન મત કહીએ છીએ, કેવલી પ્રરૂપિત ધર્મ કહીએ છીએ. એટલે કે જીન મત પાસે અન્ય મત ભાગી જાય છે, નાસી જાય છે, એવી રીતે જીન મતથી બીજા મતનું નિરાકરણ થાય છે, અથવા જીન મત એ સાગર છે, સમુદ્ર છે, એમાં બીજા બધા દર્શન છે, તે નદી છે અને ભળી જાય છે, એ બધા એકાંતે વાત કરે છે. જ્યારે આ અનેકાંત રીતે વાત કરે છે, અનેક એંગલથી વાત કરે છે, જે જીન મત નિરાકરણ કરવા માટે શ્રેષ્ઠ મત છે. બીજી રીતે જુઓ તો જીનમતમાં પણ ભાંગા ભેદ પડ્યા, શ્વેતાંબર દિગંબરથી માંડીને ઘણા બધા ગચ્છમત પ્રવર્તે છે, તો એનું નિરાકરણ કેવી રીતે? તો એ પણ સમજાવતું હોવું જોઈએ, એટલે મણકો એવો લખાવી દીધો કે શ્વેતાંબર દિગંબરમાં કર્ણાનું યોગની અપેક્ષાએ કે દ્રવ્યાનું યોગની અપેક્ષાએ કોઈ ભેદ નથી. સિદ્ધાંતોમાં તલ માત્ર ભેદ નથી, જે કાંઈ છે તે બાહ્ય વેશ, વ્યવહાર, આચરણ વગેરે વ્યવહારનો ભાંગો છે અને એ તો નજીવો છે. દ્રવ્ય દેશ કાળાદી ભેદ બદલાતા હોઈ પણ શકે છે કે અત્યારે દિગંબર મુનિની ચર્યા પાડવી મહા મુશ્કેલ છે અથવા એવો સમય રહ્યો નથી, પણ જે ભેદ છે તે બાહ્ય વ્યવહારનો છે, બીજો કોઈ ભેદ, ફરક, ફેર, તફાવત નથી. એટલે કે નિરાકરણ જ છે જીનમત, તે જીનમત. શ્વેતાંબર પણ એ જ મહાવીર સ્વામીને ભજે છે, દિગંબર પણ એ જ મહાવીર સ્વામીને ભજે છે. જે પણ ભજે છે તે મોક્ષે ગયા છે, તે આત્માને ભજે છે, એમાં કોઈ ભેદ નથી. આગળ જઈએ, 46મો મણકો છે, મહામોહનીય સ્થાનક. હવે જીનમતથી નિરાકરણ ન પામે શું કામ? તો કે મિથ્યાબદ્ધ મતભેદને ગ્રહી લીધેલા છે, ગ્રસી લીધેલા છે અને એને કારણે જે તીર્થમાં ભેદ કર્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. એટલે કે મિથ્યાત્વનું કર્મ છે અને મિથ્યાત્વ મોહનીય બાંધે છે. એવા જે કોઈ છે તે મહામોહનીયના 30 સ્થાનક છે. એમાં માત્ર દાખલા રૂપે લઈએ તો કેટલાક ત્રસ જીવોને હાલતા ચાલતા જીવને પાણીમાં ડૂબાડી દે છે, ઇન્ટેન્શનલી ઈરાદાથી ચાઈને મારી નાખે છે, ડૂબાડી
પાડી દે છે તો તે મહામોહનીય કર્મ બાંધે છે. અજ બકરી વગેરેને ગુંગળાવી ગુંગળાવીને બાંધીને મારી નાખે છે તો એ પણ મહામોહનીય સ્થાનક છે. કોઈ પણ સંઘની તિર્યંજ પંચેન્દ્રીને મોઢામાં આંગળા નાખીને ચોર ડાકુ બારવટિયા કદાચ એવું કરે, ખૂન કરવા માટે કરે, મારી નાખવા માટે કરે કે જે કાંઈ કરે તે, તો જે મોઢામાં કે શ્વાસ પણ લઈ શકે એવી રીતે હાથ મૂકી દે છે, ડૂચો મારે છે વગેરે કરે છે, એ વખતે મહામોહનીય કર્મ બાંધે એટલે 70 કરોડાકરોડ સાગરોપમ વર્ષનું કર્મ આ મહામોહનીય કર્મ બાંધે એ વિચારવા જેવું છે. કેટલાક ભાદરીથી મસ્તકને મીઠી દે અને સંકલેશથી મારે ગજસુકુમારને કર્યું હતું તેમ, કેટલાક મસ્તક મુદગર આદિના ફટકા મારે માથા ઉપર મુદગર આદિ મારી દે જે મગદળ કે છે તે, અને બહુજનના નેતાને અથવા તો કેટલાક પ્રાણીના જે કોઈ તારણહાર છે એને હણી નાખે છે, જે લીડર છે જે આગળ પડતા છે એને જ હણી નાખે છે. કેટલાક મોક્ષ માર્ગ પ્રત્યે લઈ જનાર બહુજન હિતાય બહુજન નેતા અને પ્રાણીના તારણહાર એના અવર્ણવાદ બોલે છે, અને જીન ભગવાન છે એના પણ અવર્ણવાદ બોલે છે કે આ જૈન નામુની આવા હોય, સાધુ આવા હોય, કેવલી આવા હોય, ભગવાન આવા હોય, તમારા સર્વજ્ઞ આવા, એમ કરીને જે અવર્ણવાદ ભાખે છે તે. એવી જ રીતે જે કામ વિકારોને જે વમી ગયા છે, જેણે એક વખત ત્યાગ કરી દીધો છે અને પાછું એને જ ગ્રહણ કરવામાં પ્રવર્તન કરે તે પણ મહામોહનીય સ્થાનક બાંધે છે. એક વખત જે ત્યાગી દીધું, છોડી દીધું, વમી દીધું, તેને ફરીથી ગ્રહણ ચંદન કુળના સર્પણ કરતા નથી તો પછી આપણે તો ન જ કરાય એ સ્વાભાવિક છે. છતાં કોઈ કરે છે, કરી બેસે છે તો તે મહામોહનીય સ્થાનક બાંધે છે. પોતે બ્રહ્મચારી ન હોય અને બ્રહ્મચારી કેવડાવે, પોતે માન માટે પૂજા માટે કેટલુંય ન હોય છતાં કે હું સાધુ, હું મુમુક્ષુ, હું બ્રહ્મચારી, હું આમ, હું તેમ, હું જ્ઞાની, તો તે પણ મહામોહનીય કર્મસ્થાનક બાંધે છે. આ 70 સાગરોપમ અથવા 70 કરોડાકરોડ સાગરોપમની સ્થિતિ આપણને પોષાય તેવું નથી. જેને પોષાય તે કરે તે ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને તે મહામોહનીય કર્મ બાંધે. આ 30 સ્થાનક જો લખી દીધા હોય, જણાવી દીધા હોય, આપણે જાણતા હોય, આપણા સુધી આવ્યા હોય તો આપણે ન કરીએ એટલે કૃપાળુ દેવે અનંતી કૃપા કરીને અહીંયા એક આવી વસ્તુને પણ પ્રકરણમાં સ્થાન આપ્યું, પ્રજ્ઞાબુદ્ધમાં અને મણકાને સ્થાન આપ્યું, અને કે 46મો મણકો, અને તેને રચનારા પદ્ય રૂપે રચનારા પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં આ મણકાને પણ સ્થાન આપ્યું છે. કેમ કે ગુરુ આજ્ઞા પ્રમાણે જ કરવાનું હોય એટલે ગુરુ આજ્ઞા અવિચારણીય, વિચાર વિના ઝુકાવી જ દેવાનું હોય એમ સમજીને, કોઈ દલીલ નહીં, કોઈ તર્ક નહીં, કોઈ સેકન્ડ થોટ વિકલ્પ નથી, કહ્યું એટલે તહતથી એમ કરીને એમણે લખી દીધેલું છે. 47મો પદ, મણકો તીર્થંકર સંપ્રાપ્તિ સ્થાનક, તીર્થંકર પદ સંપ્રાપ્તિ સ્થાનક, બંને એક્સ્ટ્રીમ એન્ડ મૂક્યા છે. એક બાજુથી મહાપાપ એવું આ મોહનીય કર્મનું બાંધ્યું લખ્યું અને તરત જ કૃપાળુદેવે ઉથલાવ્યા કે એક્સ્ટ્રીમ, 0માંથી 0માંથી 100 પર સીધું તીર્થંકર પદ પ્રાપ્તિ સ્થાનક. તો કે કેટલાય 20 સ્થાનકની ઓળી કરે છે, તપની આરાધના કરે છે, એ જ તીર્થંકર પદ સંપ્રાપ્તિ સ્થાનક છે. એના 20 સ્થાનક કયા છે? તે શ્વેતાંબર આમનાયથી છે, દિગંબર આમનાયથી 16 કારણ ભાવના છે, તે કારણ ભાવના ભાવે છે. એમાં આપણને ખબર છે કે કેવી કેવી ભાવના મૂકી છે, કે પહેલું જ દર્શન વિશુદ્ધિ, સમ્યક દર્શન ન હોય તો લેવું, હોય તો નિર્મળું કરતું જવું, ત્યાર પછી વિનય સંપન્નતા, ત્યાર પછી શીલ વ્રતેશુ અનતિચાર, પછી અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ, પછી બ્રહ્મચર્ય વ્રતમાં અતિચાર નહીં તે શીલ વ્રત, સદાચરણમાં કોઈ અતિચાર નહીં એ પણ એમાં આવી ગયું, અને અભિક્ષ્ણ જ્ઞાન ઉપયોગ એટલે સમય સમય નિરંતર 24 કલાકમાંથી જેટલી કલાકને જેટલી મિનિટ રહેવાય એટલું જ્ઞાન ઉપયોગમાં જ. ક્ષણ નિકમો રહનો નહીં કરનો આત્મકામ, બણનો ગુણનો શીખનો કરનો જ્ઞાન આરામ, આરામ ફરમાવો તો પણ જ્ઞાનમાં જ ફરમાવો. કેમ કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાન ઉપયોગથી કામ લીધું છે, જ્ઞાનથી કામ લીધું છે. તો અહીંયા વાત કરતા હતા કે તીર્થંકર પદ સ્થાનકની વાત મૂકી છે, એ 47મો મણકો છે. તીર્થની વિરાધનાથી મહામોહનીય કર્મ બાંધે, તીર્થની આરાધનાથી તીર્થંકર નામ કર્મ બાંધે. અર્યંત સિદ્ધ પ્રવચન આચાર્ય વગેરે પદની આરાધના કરવી એટલે કે 20 બોલની આરાધના છે અથવા 16 કારણ ભાવના છે તે, એમાંથી 16 ભાવના અથવા 20 વશ પદને આરાધના કરવાની નથી, પરંતુ એક જ પદની આરાધના કરે તો પણ પરમપદ સુધી પહોંચાડે તેટલી સમર્થતા છે.
બધા 20-20 કરી શકે નહીં, કરે પણ નહીં. એક કરતાં એક સિદ્ધિ થઈ ગઈ, એક આત્માની સિદ્ધિ થઈ ગઈ તો પરમપદને પ્રાપ્ત કરી જ લેવાના છે. એમાં 20-20 ધીમે ધીમે એની પાછળ આવે છે, 16-16 એની પાછળ આવે છે. પરંતુ મુખ્ય કોઈ પણ એક વસ્તુને ગ્રહણ કરી લે, કોઈક શ્રુતના જ ભાવથી, શ્રુત ભક્તિથી, પ્રવચન ભક્તિથી. અરિયંત અને સિદ્ધ પછી આચાર્યના મુક્તા પ્રવચન મૂક્યું છે કે એને શ્રુતની, પ્રવચનની, શાસ્ત્રની એટલી પડી છે, એટલી તમા છે કે એની એટલી કાળજી, કેર, કન્સર્ન છે કે તેને કારણે કોઈ તીર્થંકર નામ કર્મ પણ બાંધી દે છે. એ ન બાંધે તો એથી ઓછું તો પણ શ્રુતની આરાધનાનું ફળ તો એને મળે જ છે. એ ભવે પણ મળે, અને વિનય સંપન્નતાથી ગ્રહણ કર્યું હોય તો ભવાંતરે પણ ભેગું આવે. તો આ બધા તીર્થંકર પદ સંપ્રાપ્તિ સ્થાનક છે. પદ શબ્દ જ મજાનો છે કે પદ શું છે, તો કે એ જ છે એ વિચારવાનું છે. આગળ 48મું, માયા. ક્યાંય પણ માયા સારી નથી. માયા એટલે મમતા, આસક્તિ. માયા એટલે કપટ. માયા એટલે આચરણ ખરાબ હોય તે, અસરળ હોય તે, રુજુ ન હોય તે, વક્ર હોય તે, કુટિલતા હોય તે, ચાણક્ય નીતિ કરતા હોય તે, એ બધું વ્યવહાર કુશળતા હોય તે, એ માયા છે. પણ તો માયા, મમતા ક્યાંય સારી નથી. જ્યાં સુધી મમતા છે ત્યાં સુધી સમતા નથી. મમતા અને સમતા એકસાથે ઘર ન કરે, બંને ફારે પાટ, બેયને મેળ પડે જ નહીં. મમતા હોય તો સમતા ન હોય, ને સમતા હોય તો મમતા ન હોય. એટલે મમતાનું જ બીજું નામ માયા છે. એ માયા તો કરવા જેવી નથી. પણ ધર્મમાં માયા કરવી એ ધર્મના દ્રોહરૂપ છે. ધર્મ પ્રત્યે ગુસ્સો, અનાદર કર્યા બરાબર છે. માયાની ગતિ જે ભુજંગ, હમણાં જ આપણે જે છંદમાં ગાયું તે સાપની વક્ર ગતિ, એવી રીતે ચાલત છે એની, એની ચાલત સ્વાભાવિક છે એટલે એમાં એનો વાંક નથી. પણ સમજવા માટેનું દૃષ્ટાંત મુકાય છે તો એવું જે ભુજંગ જેવી ગતિ છે, ચાલ છે, તેની અહીંયા વાત મૂકી છે. તે વાંકી છે અને તે એને દરમાં પેસવું હોય તો એ વંકાસથી જતો નથી, પણ બિલકુલ સીધો થાય ત્યારે જે એના દરમાં રાફડામાં પેસી શકે છે. એવી જ રીતે મોક્ષની ગતિ છે તે રુજુ છે, સરળ છે. જીવ સીધો થશે તો ધર્મના નામે થતી માયા કરશે તો નહીં કરે. એ ધર્મને નામે માયા થતી હોય તે દંભ છે. એ દંભમાં હિપોક્રસીમાં નહીં પડે, એ અનિષ્ટ આચરણ છે એને છોડી દેશે. જીભે અમૃત જમે અને હૃદયે હલાહલ જામે, એ આ માયાવી જીવો કરે. આ સરળ રુજુ જેને મોક્ષે જવું છે તે જીવો માયામાં રહે જ નહીં, માયા કરે જ નહીં. હાથમાં જપમાળા, હૃદયમાં કપટમાળા, એ એનું કામ નથી. અખા ભગતજીના શબ્દોમાં, ઝીણી માયા છાની છરી, મુખ મેં રામ બગલ મેં છુરી કહીએ તે. અને જીનોક્ત શાસ્ત્ર એટલે કે જીન શાસ્ત્ર પ્રમાણે જુઓ તો શલ્ય માયા મિચ્છા દંશણ સલ્લમ, એટલે કે આ ત્રણ શલ્ય હોય ત્યાં સુધી સમ્યક દર્શન નથી. એમાં એક માયાશલ્ય, એક મિથ્યાત્વ શલ્ય, અને ત્રીજું જે કીધું છે તે નિયાણું બાંધે, નિદાન બાંધે. જેને એવી કંઈક આલોક પરલોકની વાંછા હોય એ તો આવું બાંધે જ નહીં. તો ત્યાં શલ્ય કહી દીધું, શલ્ય રહિત હોય તો જ એને વ્રતિ કીધો છે, બાકી વ્રતિ પણ કીધું નથી. અર્થાત માયા નથી, મિથ્યાત્વ નથી, નિદાન બુદ્ધિ નથી, એ ત્રણ દોષ નથી ત્યારે કોઈને સમ્યક્ત્વ કહેવાય, અને તો એને વ્રત નિયમ પછખાણ છે તેમ કહેવાય, નહીં તો વ્રતિ પણ કયા જતા નથી. એ સંસ્કૃતમાં જિનાગમમાં તત્વાર્થ સૂત્રમાં સૂત્ર છે, મોક્ષ માર્ગનું સૂત્ર છે, નિહિ શલ્યો વ્રતિ, જે શલ્ય રહિત થાય છે તે જ વ્રતિ કહેવાય છે, તે જ વ્રતિ થાય છે. ત્યાં સુધી થાય છે ખરું, પણ સમ્યક દર્શન સહિતનું જે ફળ હોય તે ફળ તેને મળતું નથી. ટૂંકમાં, ગમે તેવી માયા હોય અને માયાના સ્થાનક હોય, પણ કૃપાદેવે કરી બતાવ્યું કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. 49મો બોલ, મણકો, કે હવે આવી માયાને ત્યજી દે, છોડી દે અને નિર્દંભ થઈ જાય તો નિર્ગ્રંથ માર્ગે વિચરતા વિચરતા એને ક્ષુધા વગેરે 22 પરિસરમાંથી એકી સમયે 19 પરિસર આવી શકે, અને જીન દશા થાય તો પણ 11 પરિસર આવી શકે. તે સમભાવથી, ક્ષોભ વિના, અંતરમાં કોઈ જાતના ખળભળાટ વિના, સમતાથી, સામ્યથી, ચારિત્ર ભાવથી, ચારિત્ર દશાથી પરિષદ જય કરી શકે છે. એટલા માટે જે પદ મૂક્યું છે, જે મણકો મૂક્યો છે તે પરિષદ જય.
49માં મણકાનું નામ પરિસર જઈ. હવે એ મુનિ થયા, નિર્ગ્રંથના માર્ગે વિચારવા લાગ્યા છે. અને એ મુનિને પરિસર આવે તો ગૃહસ્થો ક્યાં જાય? તો કે ગૃહસ્થને તો અગણિત રહેલા છે, એની કેળે જ રહેલા છે, ખભે રહ્યા નથી કે ઉપાડી શકે. એ બધા તો વારે વારે એને હેરાન કરે છે. તો કે એ બધા પરિસર ઉપર જય મેળવવાનો છે, કેમ કે માયા છોડી દીધી છે, જીવ સરળ થયો છે, લેનામાં એ ગુણ પ્રગટી ગયો છે. સરળતા એટલે સુગમતાથી સમજી શકે તેવી આત્માની બુદ્ધિ, એ પ્રજ્ઞાપનીયતા છે. એ ગુણ સાથે એટલે કે સરળતા કીધી એટલે પ્રજ્ઞાપનીયતા સાથે જ આવી. પ્રજ્ઞાપનીયતા શું? તો કે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ, અધ્યાત્મનું સ્વરૂપ સરળતાથી સુગમતાથી સમજી શકે એવી એની યોગ્યતા, પાત્રતા, બુદ્ધિ, શક્તિ, જે કયો તેનું નામ સરળતા છે. આગળ જઈએ. 50મો મણકો લખાવ્યો છે વીરત્વ. હવે વીરત્વ શું છે? તો કે આટલી જેની દશા થાય છે એ વીરપણું તો પ્રગટાવે જ ને. શુરવીર થઈને રહીએ, ધીરવીર ગંભીર થઈને રહીએ. આજથી એટલે કે અનાદિકાળથી આજ સુધીમાં આત્મા અને કર્મનો ઉગ્ર સનાતન રણ સંગ્રામ ચાલે છે. આત્માને કર્મ પહેલા સમયથી અનાદિકાળથી જ લાગેલા છે. પહેલાં કોરો ચોખ્ખો સારો હતો એમ નહીં, પછી વધતા ગયા હોય એ જીવનો અસત પુરુષાર્થ, પણ હતા તો ખરા જ. તો આત્મા અને કર્મ ઉગ્ર રીતે લડી રહ્યા છે, સનાતન સમયથી લડી રહ્યા છે. એવા જે રણ સંગ્રામમાં જે વિજયી થાય, કર્મ ઉપર વિજય મેળવી દે, તે વીરત્વ. તે એને વીરતા કરી, પરાક્રમ પ્રગટાવ્યું, બહાદુરી કરી, હોશિયારી કરી, અને જે રેકોર્ડ બ્રેક કરી નાખ્યો કે કર્મ જ ટપી જતા હતા એની બદલે પોતે કર્મને ટપી ગયો, લોંગ જમ્પ કે હાઈ જમ્પ જે કયો તે, અને રમતમાં જીતી જાય છે. તો એ જે પ્રગટાવે છે તેને વીરત્વ કહેવાય છે. અને મહાવીર સ્વામીએ તો વીરત્વ પ્રગટાવ્યું એટલે વર્ધમાન નામ પણ મહાવીરથી જ ઓળખાયા. અને પરમ કૃપાળુ દેવ પણ બીજા મહાવીર થઈને રહ્યા છે. અને છેલ્લી છેલ્લી દશામાં, છેલ્લી અવસ્થામાં આ બધો બોધ આપી જાય છે. વિચારવા જેવું છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થયા, ધર્મને કર્મના સૈન્યો રણના રસિયા ભયા. એટલે કે ધર્મ કર્મ સામસામા લડે છે, પણ ધર્મ જ જીતી જાય ને, એ સ્થિર છે, શાશ્વત છે, સનાતન છે. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવની જ વાસ. એટલું આપણને નિર્ણય થઈ જાય તો આપણે પણ વીરતા પ્રગટાવી શકીએ. ત્યાર પછીનો 51મો મણકો છે સદગુરુ સ્તુતિ. શું કહેવું, શું ન બોલવું, શું ન કહેવું. પુણ્યાત્માના ઊંડાણો આપ જેવા અગાત ઉદધિ સમાફાટ, શું સદગુરુની સ્તુતિ કરીએ. તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, એને કાંઈ આપી શકાય એમ નથી, તેને કાંઈ સમર્પી શકાય એમ નથી. સદગુરુ સદગુરુ જ છે એટલે એને કોઈ વસ્તુની તમા નથી. તો એવા નિષ્પૃહ સદગુરુની સ્તુતિ આપણે શું કરી શકીએ? સ્તુતિ કરવાનું આપણું ગજુ પણ નથી, તેવા થઈને રહીએ તો એ અંજલિ છે, બાકી કોઈ રીતે થઈ શકે નહીં. હે સદગુરુદેવ પરમ કૃપાળુ, ગાવા ગુણો શક્તિ ન ભાડું, અમાપ છે આપતાણી કરુણા, થવું નથી શક્ય પ્રભુ અનૃણા. હે સદગુરુદેવ પરમ કૃપાળુ, ગાવા ગુણો શક્તિ ન ભાડું, સ્વરૂપનું ભાન તમે જગાડ્યું, ભ્રાંતિ તણું ભૂત તમે બગાડ્યું, મિથ્યાત્વનું વિષ તમે ઉતાર્યું, સમ્યક્ત્વ પિયુષ તમે પીવાડ્યું. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને જ્યારે એમ લાગ્યું હશે કે આ લખી શકાય તેમ છે, પોતાની દશા છે, અને પછી પ્રજ્ઞાબોધના મણકા એક પછી એક ગૂંથ્યા છે, જ્યાં પુષ્પે પુષ્પે મણકે મણકે એક એક મણકો એક એક પુષ્પ અને પરમ કૃપાળુદેવની સ્તુતિ ગાય છે, તેમને પણ આ તકે નમસ્કાર છે. તેમણે પ્રભુશ્રીજીમાં સદગુરુ બુદ્ધિ રાખી છે અને પરમ કૃપાળુદેવમાં પણ રાખી છે, કેમ કે પ્રભુશ્રીજીએ એમ સૂચવ્યું કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એટલે તેમણે પરમ કૃપાળુદેવને જ માનવા રહ્યા. પણ પરમ કૃપાળુદેવને કેવી રીતે માને? તો કે સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત થતું નથી. એટલે ત્યાં તેમણે પ્રભુશ્રીજીને નિર્ગ્રંથ ગુરુ ગીતમાં સદગુરુ, પ્રત્યક્ષ સદગુરુ માનીને સ્તુતિ કરી દીધી છે, આપણે જાણીએ છીએ. આગળ જઈએ. 52મો મણકો છે પાંચ પરમપદ વિશે વિચાર. હવે એવું શું મોક્ષપદ છે, નિર્વાણપદ છે, કે કયું પદ છે કે જે પદની પ્રાપ્તિ માટે આપણે આટલી ઝંખના કરીએ છીએ કે ઝૂરણા કરીએ છીએ? તો કે પદ એટલે શું? તો
તો કે પદ એટલે ઘણાટ થતા હશે. અહીંયા જે કેવું છે તે પદ એટલે કોઈ એક સ્થિરતાવાળું સ્થાન કે જ્યાંથી ભ્રષ્ટ થવાનું નથી, જ્યાંથી પડી જવાનું નથી, જ્યાં પહોંચ્યા પછી બીજે ક્યાંય જવાનું રહેતું નથી, તેનું નામ પદ. અને એ જો પદ હોય તો એવું એક જ પદ છે, તે મોક્ષપદ, નિર્વાણપદ. ત્યાં તો જઈએ ત્યારે ખરા, અત્યારે ક્યાં છીએ? અત્યારે આત્મપદ તો છે જ, મૂળ શુદ્ધ તે આત્મપદ સંયોગી જીન સ્વરૂપ. એટલે અહીંયા નીચ પદની જ વાત આવી, આત્મપદની જ વાત આવી. તો સારે ગમ પદ નિશા, સારે ગમ એટલે કે જગતના બધા જ ગમ, દુનિયાના બધા જ દુઃખ, સારે હિ સારે ગમ જે પદ ધારણ કરતું નથી તે પદની પ્રાપ્તિ કરવી છે. સારે ગમ એટલે બધા જગતના દુઃખ, પછી પ પદમાં ધ ધારણ ની કરતું નથી, નહીં કરતું, કરતું નથી, અને તે પાછો સા આવ્યો કે તે સા, તે સરસ્વતીજી, તે વિદ્યા, સા વિદ્યા યા વિમુક્ત, એ જે જીવને મોક્ષે લઈ જાય છે, મુક્તિ અપાવે છે. તો અહીંયા મૂળ શુદ્ધ તે આત્મપદની વાત કરતા હતા. તે મૂળ શુદ્ધ તે આત્મપદ, આત્મા 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 તો કરીએ, આત્મા તો કશાય પણ છે તો કે એમ નહીં, એનું પદ ચોખ્ખું ચણક છે. આત્મ સ્વભાવ તે શુદ્ધ પદ છે, એટલે કે મૂળ શુદ્ધ તે આત્મપદ એટલે આત્મ સ્વભાવને ધારે છે તે પદની વાત છે. એટલે આત્મસ્પદ અથવા તો આત્મ સ્વભાવવાળું પદ એ જ દુનિયામાં એક વાસ્તવિક પદ છે, જે મોક્ષે પણ સાથે જાય છે અને સાથે જ રહે છે, શાશ્વત કાળ સુધી રહે છે. આત્માની સાથે એનો આત્મ સ્વભાવ મોક્ષમાં પણ છે જ ને છે જ, એનું સ્વરૂપ છે જ, એનો આત્મ સ્વભાવ છે. તો તે પદની વાત કરીએ છીએ. આત્મ સ્વભાવ કહેતા પરભાવથી પર, પરભાવથી પર, તેથી પરમપદ ઇતિ સિદ્ધમ. સીધી જ વાત થઈ ગઈ કે આત્મ સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે એટલે પરભાવથી પર થયો, પરભાવથી પર થયો એટલે પરમપદની જ વાત છે, અને પરમપદ એટલે પંચ પરમેષ્ઠી પદની વાત છે. નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ બ્યહ, તે અર્યંત, તે સિદ્ધ, તે આચાર્ય, તે ઉપાધ્યાય અને તે સાધુ સાધ્વી, તે પાંચ પરમપદ, તે વંદો પાંચો પરમગુરુ, તે પાંચ પરમગુરુ અને તેના વિશે વિચાર. કે આ નવકાર મંત્ર મૂકી દીધો ધીમેકથી 52માં મણકામાં, કે આ પદનો વિચાર કરો. આ પાંચ પદ છે તો બધું છે. આ પાંચ પદ એટલે શું છે એ જ વિચાર કરવાનો છે. તો કે નવકાર મંત્રને જો 14 પૂર્વનો સાર કીધો છે, તો નવકાર મંત્રનો સાર શું છે? તો કે સહજાત્મ સ્વરૂપ સાર છે. 14 પૂર્વનો સાર છે નવપદ રૂપ નવકાર, આત્મા રૂપ નવપદ તણો સહજાત્મ સ્વરૂપ સાર. એટલે 14 પૂર્વનું ટૂંકું સ્વરૂપ નવપદજી હોય, પંચ પરમેશજી હોય, તો એનું પણ ટૂંકું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ છે. અને પરમગુરુ તો પછી વિશેષણ મૂક્યું, આપણે જેમ છેલ્લે કહીએ તેમ. તો એ સહજાત્મ સ્વરૂપ છે, એ જ સારભૂત થયું, એ જ નવકાર મંત્રમાં છે. એટલે તો નવકાર મહાપદને સમરો એમ શુભ શીતળતામય છાંઈ રહી પદમાં ગાઈએ. તો પ્રભુશ્રીજીના સમયમાં પ્રભુશ્રીજી ઉલ્લાસમાં આવીને કહે કે મારા પ્રભુ મારા વાલા કહીને ગયા છે, એટલે કે કૃપાદેવ લખી કહીને ગયા છે, એ સહજાત્મ સ્વરૂપ જ પ્રગટાવવાનું છે. તો સહજાત્મ સ્વરૂપ પદને સમરો, કેમ કે નવકારનો બરાબર અથવા નવકારનો સાર ત્યાં શબ્દોમાં મૂકી દીધો છે. આત્માનો સર્વ વિભાવ પરભાવથી રહિત એવું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તે જ તો પ્રાપ્ત કરવાનું છે. તે પદની તે સ્વભાવની વાત છે. એ પરમેષ્ઠી એટલા માટે છે, પરમપદ એટલે છે મોક્ષે લઈ જાય છે. સહજ સ્વરૂપની પ્રાપ્તિ કેટલાકને પૂર્ણ અંશે છે, કેટલાક તે માર્ગે છે. પ્રાપ્તિ તો છે, એ પાંચ પરમપદ વિશે વિચાર કરવાનો છે, વિશેષ વિચાર કરવાનો છે કે અર્યંતનું સ્વરૂપ શું, સિદ્ધનું શું, આચાર્યનું શું, ઉપાધ્યાયનું શું અને મુનિનું શું. ત્યાર પછી 53મો મણકો લખ્યો છે, અવિરતિ. તે શું? અવ્રત, અવિરતિ, વિરતિ વિરમી જવું વ્રત લેવા તે, અને અવિરતિ એટલે અવ્રત. એ કેમ બને? તો કે ભાવથી વિરતિ હોય તો જ તે મોક્ષ માર્ગમાં મુખ્ય છે, એ જ પ્રધાન છે, પછી એની પાછળ બીજી સેના આવે છે. એટલે કે ભાવથી વિરતિ હોવી એ મુખ્ય વાત છે, દ્રવ્યથી વિરતિ હોય એ સ્થૂળ વાત છે. આ વસ્તુ સમજવા માટે માત્ર અવિરતિ શબ્દ લખી દીધો, છતાં દ્રવ્ય અને ભાવ વિરતિનો બંનેનો સુભગ સમન્વય હોય તો સોનામાં સુગંધ પડી. સોનામાં તો સુગંધ નથી આવતી, પરંતુ આમાં તો ચોક્કસ આવે, આત્મા સુગંધી ચોક્કસ થાય. એટલે કે ભાવ વિરતિ એટલે કે સમ્યક દર્શન હોય, ભાવથી દીક્ષા હોય અને પછી જો દ્રવ્યથી લે તો સુંદર, ઉત્તમ, સુત્તમ, અને ઇફ નોટ, જો એમ ન થઈ શક્યું હોય તો પણ ભાવથી વિરતિ હોય તો એની મુખ્યતા છે, એને પહેલો નંબર છે. બીજાને કોઈને નંબર જ નથી, સ્થાન જ નથી, પદ નથી. પહેલાં તો દ્રવ્યલિંગી છે, આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે, આનંદગંજી મહારાજે ગાયું છે. તો અહીંયા પણ આટલું જ કહેવું છે કે મોહભાવ ક્ષય હોય તો જ અવિરતિરૂપ ચારિત્ર મોહનીય કર્મની ક્રિયાથી થતો બંધ લાગતો નથી.
ફરીથી મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, એવી રીતે મોહભાવ ક્ષય હોય એટલે કે મિથ્યાત્વનો ક્ષય હોય તો જ જે કાંઈ અવિરતિરૂપ ચારિત્ર છે, એટલે કે વિરતિ નથી પરંતુ મોહભાવ ગયો છે, મિથ્યાત્વ ગયું છે, એને ઉડાડ્યું છે, એટલે એને કેટલીક ક્રિયાનો બંધ લાગતો નથી. નહીં તો અવિરતિ હોય એટલે કે વિરતિ ન લીધી ગ્રહણ કરેલી હોય તો એને બધી ક્રિયાનો બંધ લાગે છે. માટે ભાવથી વિરતિ એ જ મુખ્ય છે, એ પણ અહીંયા આ તકે સમજી લેવા જેવું છે. વ્રત અવ્રતનું સ્વરૂપ બધા જાણે છે પણ સમ્યક દર્શન સહિત હોય તો જ કામનું છે, ભાવથી હોય તો કામનું છે. પહેલું કામ ભાવનું છે, પછી દ્રવ્યનું છે. એ ભાવથી અશરીરી નયે પ્રગટે છે, અશરીરી નયે રહીરા છે કૃપાળ દેવ. ભાવથી અશરીરી ભાવે એને ચરમ સિદ્ધપણું છે, એ સિદ્ધપદની જ પ્રાપ્તિ ધરાવે છે, એ ભાવથી ધરાવે છે. દ્રવ્યથી કોઈ કહે કે ન કહે, સ્વીકારે કે ન સ્વીકારે, ભાવથી તો સિદ્ધ જ હતા. અહીંયા જ સિદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ છે, પછીની વાત જ ક્યાં છે. 54મો મણકો છે અધ્યાત્મ, તે શું? તો કે એ પણ આનંદગંજી મહારાજે વ્યાખ્યા કહી દીધી, આપણે કરવા જેવી નથી. આપણને જે વર્તે છે તે અધ્યાસ છે અને અધ્યાસમાંથી નીકળીને અધ્યાત્મમાં જવાનું છે, આટલો જ ફરક છે. આગમ સ્વરૂપ અને અધ્યાત્મ સ્વરૂપ પણ બતાવી દીધું છે. આગમથી જે જાણ્યું છે તે અને પછી એ ભાવશ્રુત રૂપે પરિણમી જાય તો તે અધ્યાત્મ છે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તેહ અધ્યાત્મ કહીએ રે, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ લઈએ રે. શ્રી શ્રેયાંસજીન આત્મરામી. 11મા શ્યાંસનાથ ભગવાનના સ્તવનમાં ફરીથી કહું કે જે ક્રિયા કરીને ચારે ગતિમાં રખડે કે રખડ્યો એને અધ્યાત્મ કહેવાતું નથી. પણ અધ્યાત્મ કોને કહેવાય? કે જે ક્રિયા કરીને નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરી દે તેને અધ્યાત્મ કહેવાય. એટલે અધ્યાત્મ અને આગમનો ડિફરન્સ પણ સમજવાનો છે. અધ્યાત્મ અને અધ્યાસ તો જુદા છે જ, એ આગમ વસ્તુ સ્વભાવ અને અહીંયા અધ્યાત્મ મૂક્યું છે. તો એ બંનેની સમજ પણ મણકામાં મૂકી છે અને પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ મૂકેલી છે. 55મો મંત્ર, તે શું? તો કે મનને તારે તે મંત્ર. કંઈક અવલંબન જોઈએ અધ્યાત્મની પ્રાપ્તિમાં. સીધું નિજ સ્વરૂપ કેવી રીતે ક્રિયા સાધીએ? તો કે અમે જે કાંઈ કરીએ છીએ તેમાં એક મંત્ર સ્મરણ, નામ સ્મરણ હોય તો પણ જેમણે શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એમનો નામ, એમનો કીધેલો દીધેલો, એમણે ચરિતાર્થ કરીને અનુભવીને આપેલો જે મંત્ર, તે મંત્રનું સ્મરણ કરતાં કરતાં છેવટે મંત્રને પણ ભૂલી જઈએ અને પોતે જ તે શબ્દ પરિણમી જાય, ભાવરૂપે પરિણમી જાય, એ દ્રવ્યશ્રુત ભાવશ્રુત રૂપે પરિણમી જાય, પોતાને પોતાના ભાવનું ભાષણ થઈ જાય, તે મંત્રમાં એટલું કૌવત દૈવત રહેલું છે. એટલે અહીંયા મંત્ર નામનો મણકો પણ લખાવ્યો. અને એ જ મંત્રથી મોક્ષે જઈ શકાય. બે જ શબ્દનું જ્ઞાન હોય, એક જ મંત્રનું જ્ઞાન હોય, એ પણ કદાચ બોલતા ન આવડતો હોય પણ ભાવથી બોલતા આવડતો હોય તો ચાલશે. દ્રવ્યથી જુદું લાગે, અસ્પષ્ટ ઉચ્ચાર લાગે અથવા ગરબડિયું લાગે, પણ સાથે સાથે જો ભાવ ભળેલો હોય, શુદ્ધ ભાવ અને સુની ક્રિયા, બેઉમાં અંતર કહેતો જી, જલહલ તો સુરજને ખજુઓ તાસ તેજમાં તેતો જી, યશો વિજયજી મહારાજ ગાય છે તે, કે ભાવથી કરશે તો ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવલ જ્ઞાન. તો ભાવની જ વાત થઈ અને એ મંત્ર શબ્દમાં એટલું સામર્થ્ય છે. એટલે પરમ કૃપાળુદેવે આ કાળમાં પણ નૌકાર મંત્ર અનાદિકાળથી હોવા છતાં સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો, એ મંત્રનું દાન આપ્યું. એ આર્ષ દૃષ્ટા, એ ઋષિ, એ દીર્ઘદૃષ્ટિથી જોઈ શકે, અરે કેવલ જ્ઞાની પરમાત્મા ભગવાન જ, અને એણે જે મંત્ર આપ્યો છે, આ ભવમાં સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી, ચરિતાર્થ કરી અને પછી આપ્યો છે, એટલે એનું મહાત્મ્ય અનંત ગણું વધી જાય છે. તેનું નામ મંત્ર છે. તે આપણા મનને તારી દે, એટલે કે આપણા ઉપયોગને તારી દે. ઉપયોગ તો છે જ, અશુદ્ધ છે, શુભ અથવા અશુભ રૂપે પ્રવર્તે છે, તે શુદ્ધ કરી દે તે આ મંત્ર. માટે અહીંયા મંત્ર નામનો મણકો મૂક્યો. હવે મંત્રથી મંત્રાઈ જવાનું છે, તે આપણો પુરુષાર્થ. 56મો મણકો છે છ પદ નિશ્ચય. છ પદ કયા? આપણને તો કૃપાળુદેવે આપી દીધા છે એટલે ખબર છે. આત્મા છે તે નિત્ય છે, છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ, છે મોક્ષ ઉપાય સુધર્મ.
પહેલાં પદની શ્રદ્ધા થઈ જાય એટલે આત્મા છે, પોતાને પોતાનું આત્મા લાગે, આત્માનું અસ્તિત્વનો ભાસ થઈ જાય, પછી બીજું શું કરવાનું રહે? ભાવભાષણ થઈ ગયું, એની સાથે જ એને આત્મા નિત્ય છે એ પણ વિવેક થઈ જાય છે. એક જ પદ પ્રાપ્ત કરવાનું છે તો એની પાછળ પાંચે પદ આવી જાય છે. પહેલું પોતાને પોતાનું અસ્તિત્વ સાબિત થઈ જાય, આત્મા છું એમ થઈ જાય કે હું આત્મા છું, બધા આત્મા છે તો ભલે હોય, હું પણ આત્મા જ છું અને માત્ર આત્મા જ છું, એટલો ભાવ કરવા માટે, ગુખાવા માટે છ પદ મૂક્યા. એમાંથી નીકળીને જીવ આત્મા નિત્ય છે નો વિચાર કરે, એમાંથી નીકળીને કરતા છે નો કરે, એમાંથી નીકળીને ભોગતા નો કરે, એમાંથી નીકળીને મોક્ષ નો કરે, અને છેવટ મોક્ષનો ઉપાય છે એમ પણ થઈ જાય. અહીંયા ષટપદ કીધું એટલે છ પદ, અને ષટપદ એટલે ભમરો. આપણે પણ ઈચ્છીએ કે ભમરા જેમ એનું સંગીત કાનમાં ગુંજ ગુંજ કરતું હોય, અથવા તો ભમરો એમ ફરિયાદ કરતો હોય અને ગુંજારો કર્યા જ કરતો હોય, તેમ આપણને પણ મુમુક્ષુ પણ ષટપદ થઈને રહીએ તો આ ષટપદમાં જ રમતો રહીએ, એટલે કે એનું મન મુજ મન ભ્રમરમહી વસો. હે જીન યુગપદ કમલ મેં, બૃહદ આલોચનામાં કે હે જીન ભગવંત, હે સદગુરુ ભગવંત, તમારા ચરણ કમળમાં મારું મન ભમરાની જેમ ફરતું રહીએ, રમતું રહીએ, ગુંજતું રહીએ તે હું માગું છું. તેમ અહીંયા પણ છ પદમાં એમ થઈ જાય કે જે હમ મોક્ષો ષટપદો, ષટપદમાં હિ રમંત, સમ્યક દર્શન પામી તે આત્મસિદ્ધિ વરંત. તે સમ્યક દર્શનના નિવાસના છ સ્થાનક છે, એટલે જો એ છ પદમાં રહે, એમાં ભમરાની જેમ ગુંજતો હોય, તો એને છ પદમાં રહેલું સંગીત, પોતાના આત્મામાં રહેલું સંગીત, એનું ગુંજારું શરૂ થઈ જાય, એટલે કે સમ્યક દર્શન પામી જાય, આત્મસિદ્ધિને વરી જાય, એટલું છ પદમાં તાકાત છે. માટે છ પદ અને એનો નિશ્ચય લખ્યું છે. છ પદ તો અનંતકાળથી અનંતજ્ઞાની પુરુષોએ આપ્યા, હવે નિશ્ચય કરીને પોતે મૂક્યા, અને આપણે પણ નિશ્ચય કરી દેવાનો છે, નિર્ધાર કરી દેવાનો છે. તો આ 56મો મણકો, ચપરિયાના દુકાળિયામાં 56મો મણકો પરમાર્થની વર્ષા વરસાવે તેવો. 57મો મણકો છે મોક્ષ માર્ગની અવિરોધતા. હવે આ છ પદ કીધા એમાં જ મોક્ષનું સ્વરૂપ આપી દીધું છે. હવે પાછું મોક્ષનું સ્વરૂપ કેવું છે? તો કે આ છ પદમાં છ દર્શન સમાય છે, અને છ દર્શન સમાય જે એટલે મોક્ષ માર્ગ જે જીનોક્ત કીધેલો છે એ તો અવિરોધપણાને પામે છે, એમાં કોઈ પરસ્પર વિરોધ રહેતો નથી, કારણ કે છયે દર્શન તેમાં સમાવી લીધા છે. આત્માના શુદ્ધ સ્વભાવરૂપ સ્વસ્થ આરોગ્યતા છે, એ જ સુખધામ, કે એનું જ નામ મોક્ષ છે. સુખધામ અનંત સુસંત ચહી આવી રહ્યું છે ટૂંક સમયમાં, 2-5 દિવસમાં. તો કે એ સુખધામ શું છે? તો કે મોક્ષ છે. એ મોક્ષ શું છે? તો કે આત્માના શુદ્ધ સ્વભાવરૂપી સ્વસ્થતા છે, પોતાના પરિણામ પોતાનામાં જ છે, આરોગ્યતા છે, રોગરહિતતા છે, ભવરોગરહિતતા છે, એ સુખધામ, એ મોક્ષ છે. તેનો જે યોગ કરાવે તે છ પદરૂપી મોક્ષ માર્ગમાં સર્વદર્શનનો અવિરોધ છે, એટલે કે જાતિ વેશનોય ભેદ નથી, અને મત દર્શનનો આગ્રહ કે ભેદ પણ નથી. પછી જે માર્ગને આરાધે છે તે પરમ શાંતિ સ્વરૂપ મોક્ષને પામે. આ છેલ્લા કેટલાય વખતથી પરમ કૃપાળુદેવ શાંતિહી, ઓમ શાંતિહી, ઓમ શાંતિહી, શાંતિહી, શાંતિહી અને ઓમ પરમ શાંતિહી લખી રહ્યા છે, એ પાઠવી રહ્યા છે. પોતે તે શાંતિ સ્વરૂપ છે, પોતે સમાધિ સ્વરૂપ હતા, પોતે યથાર્થ બોધ સ્વરૂપ હતા, હવે કહે છે સહજાત્મ સ્વરૂપ હતા, હવે છેલ્લે કહે છે અમે જ ઓમ શાંતિ સ્વરૂપ છીએ. એટલે લિખિતમાં મૂકે છે ઓમ શાંતિહી, ઓમ પરમ શાંતિ, પછી એથી વિશેષ શું હોય? અને તે શાંતિ સ્વરૂપ મોક્ષને આપણે પણ પામીએ, કેમ કે આ કડી કાળમાં મોક્ષ માર્ગને અવિરોધપણે પ્રગટ સમજાવ્યો છે, રાગ દ્વેષ રહિતપણે થઈને સમજાવ્યો છે. કોઈ દર્શનનો વિરોધ નથી, કોઈ મતનો આગ્રહ નથી, કોઈ સંપ્રદાયની તમા નથી, કાંઈ જ નથી. જે છે તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને પામો પામો હે જીવો, આ બોધનો યોગ છે રે. 58મો મણકો છે સનાતન ધર્મ. સનાતન એટલે શાશ્વત, સદાકાળ રહેનારો, અને ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ. એક જ વ્યાખ્યા ગોખાઈ જાય છે તેવું છે. તો સનાતન વસ્તુ આખા જગતમાં ત્રણેય કાળમાં એક જ છે, અને તેનું નામ આત્મા. કોઈ પણ આત્મા, કોઈ પણ ચેતન, કોઈ પણ ચૈતન્ય એ સનાતન છે, એટલે તે આત્મા અને તે સમજી શકે તેવું સનાતન દ્રવ્ય છે. અને ધર્મ શું કીધો? તો કે વસ્તુનો સ્વભાવ, તેનો ધર્મ. સનાતન વસ્તુ આત્મા છે, દ્રવ્ય છે, એનો જે સ્વભાવ છે તે જ તેનો ધર્મ છે, અથવા તેનો જે ધર્મ છે તે જ સ્વભાવ છે, અને તેનું નામ આપણે સનાતન ધર્મ કહીએ છીએ.
વેદાંતિ એમ કે અમારો સનાતન ધર્મ, જૈન વિતરાગ એમ કે અમારો સનાતન ધર્મ. કોઈ પણ આત્મા કહી શકીએ કે ધર્મ કોઈના બાપનો નથી, કરે તેના પિતાશ્રીનો, કરે તેનો પોતાનો, પોતાનો જ, પિતાશ્રીનો પણ નહીં, એમ કરીને વાપરે તેની વસ્તુ એમ કરીને કહી દઈએ કે મારા આત્મ સ્વભાવમાં આવું તો મારો ધર્મ, સનાતન ધર્મ, તમે તમારા આત્મ સ્વરૂપમાં આવો તો તમારો ધર્મ, એમ ભગવાને આપણને ચોખ્ખું કહી દીધું. વળી બ્રહ્મચારીજીએ એથી અધિક કીધું કે સનાતન ધર્મ જો આમ જ છે તો પ્રાપ્તિ કેમ નથી. જન ધર્મ ધર્મ કહી કર્મ ઉપાર્જી ભટકે, તે મોક્ષ મૂર્તિ સમ સદગુરુ મળતા અટકે. ત્યાં સદગુરુ તત્વમાં ભૂલ થઈ છે એટલે મળ્યું નથી, એટલે સનાતન ધર્મમાં પાછો સદગુરુ તત્વ પણ મહિમા બનતું મૂકી દીધું છે કે ત્રણેય તત્વની પ્રતિથી સદગુરુ તત્વથી થશે. સદધર્મ સમજવો હોય કે સદદેવ સમજવા હોય, આ સનાતન ધર્મ છે. ત્યાર પછી 59મો મણકો મૂક્યો, સૂક્ષ્મ તત્વ પ્રતિથી. આત્માને પામવા માટે બંધ મોક્ષની વ્યવસ્થાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ સમજવું જોઈએ. એટલે કે આત્માની પરિણતિ સૌથી વધારે સૂક્ષ્મ છે, આત્મા પોતે સૂક્ષ્મ, આત્માની પરિણતિ સૌથી સૂક્ષ્મ, બેની વચ્ચે જે રહ્યું તે આત્માને બંધ અને મોક્ષની જે કર્મ વ્યવસ્થા છે એની જે સૂક્ષ્મતા છે એ પકડાવી જોઈએ. એ સૂક્ષ્મ તત્વ પ્રતીતિ છે. સૂક્ષ્મ તત્વ પ્રતીતિ થઈ જાય એટલે જીવને સમ્યક દર્શન થઈ જ જાય. સૂક્ષ્મ તત્વનો, સૂક્ષ્મ બોધનો અભિલાષી મહાવીરના બોધને પાત્ર કોણ? 10 બોલમાં મૂક્યો છે, સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. તો એ સૂક્ષ્મ બોધ એટલે આત્મબોધ, આત્માની જ પરિણતિ, અને તેનો અભિલાષી એને યોગ્ય ગણ્યો. અહીંયા પણ સૂક્ષ્મ તત્વ પ્રતીતિ કહી કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ તો આત્મા અને આત્માની પરિણતિ એ જ છે, પરંતુ એ બેની વચ્ચેનું જે છે તે આ બંધ મોક્ષની વ્યવસ્થા એટલે કે ઝીણી ઝીણી વાત, તત્વ સંબંધી ઝીણી કૂચ લાગે છે આપણને, તે કૂચ ઉકલી જાય, તે ગૂંચ ઉકલી જાય એટલે આપણે માર્ચ પાસ્ટ કરતા થઈ જઈએ, મોક્ષ માર્ગમાં કૂચ કદમ માંડી દઈએ. એટલે એ સમજવા યોગ્ય છે. દેહ અને આત્મા ભિન્ન છે એમ આપણને ગોખાવ્યું છે અને આપણે ગોખવાનો પ્રયાસ કરીએ છીએ, યાદ રાખવાનો પ્રયાસ કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ, પરંતુ ત્યાં સૂક્ષ્મ તત્વ પ્રતીતિ હોય તે ચોક્કસ એમ કહેશે કે દેહ અને આત્મા એકાંતે ભિન્ન નથી, એકાંતે અભિન્ન નથી, દેહ અને આત્મા ભિન્ના ભિન્ન છે. જો એકલો આત્મા હોય તો સિદ્ધાત્મા હોય, એકલો દેહ હોય તો નિશ્ચેતન હોય એટલે શબ કહેવાય, તો એ બંને સાથે જ રહેલા છે, જેમ કે અત્યારે આપણે જ સાથે રહેલા છીએ. તો દેહ અને આત્મા સાથે છે એટલે એકાંતે ભિન્ન નથી, એકાંતે અભિન્ન નથી, એમ જે સૂક્ષ્મ તત્વની વાત છે સમજવા જેવી છે. અને એ પ્રતીતિ આવી જાય એટલે આપણને આત્માનો અનુભવ થઈ જાય. પહેલાં શ્રદ્ધા આવે છે, પ્રતીત કરીએ છીએ, જે તે જેણે કીધું છે તે સર્વજ્ઞ પ્રણીત તત્વ એની પ્રતીતિ કરીએ છીએ, એને ઉપર પ્રતીતિ આવે છે એટલે કે સદગુરુ પ્રત્યે પ્રતીતિ આવે છે, એટલે આપણને એના બોધ પ્રત્યે પ્રતીતિ આવે છે, સિદ્ધાંત પ્રત્યે પ્રતીતિ આવે છે. એ પ્રતીતિ ખરી ક્યારે આવે? તો કે તે પ્રમાણે અનુભવી જઈએ, પરિણમી જઈએ ત્યારે આવે છે. તો અહીંયા 59મો મણકો સૂક્ષ્મ તત્વ પ્રતીતિ. 60મો મણકો કે તે ન થાય ત્યાં સુધી શું? તો કે સમિતિ ગુપ્તી. ઉપયોગ સ્વરૂપ આત્મા છે એ કેવી રીતે પામાય? આત્મા તો છે, પામવો તો છે, પણ આ થાય કેવી રીતે? તો કે ઉપયોગ સ્વરૂપ જ આત્મા છે તો પછી એને પામવા માટે ઉપયોગ ન ચૂકાય એટલે આત્મા પમાય, અને ઉપયોગ ન ચૂકાય એટલે મન વચન કાયાના યોગ સમ્યક પ્રકારે પ્રવર્તાવવા જોઈએ. આત્મા ઉપયોગ સ્વરૂપ છે એની ના નથી, કબૂલ્યું છે, તો આત્માનું ઉપયોગ લક્ષણ છે માટે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. તો પણ ઉપયોગ ચૂકાઈ જાય છે, ચૂકાઈ જાય છે, ઉપયોગ ચૂકી જાય છે, જીવની મૂળભૂત બીજભૂત ભૂલ છે, તે ઉપયોગ ન ચૂકાય એટલે મન વચન કાયાના સમ્યક યોગ રાખવા, એનું નામ સમિતિ અને એનું નામ ગુપ્તિ. આ 5 સમિતિ 3 ગુપ્તિ. નિજ સ્વરૂપના લક્ષ્યપૂર્વક અને જીન આજ્ઞા પ્રમાણે મન વચન કાયાની સમ્યક પ્રવૃત્તિ, તેનું નામ સમિતિ. સમિતિની 2-3 વખત આપણે વ્યાખ્યા વિચારી છે, આ એના સારાંશ જેવી જ છે, પણ શબ્દ ફેર છે કે નિજ સ્વરૂપના લક્ષ્યપૂર્વક પોતાને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એને હું ભૂલ્યો નથી, એને ચૂક્યો નથી, એમ લક્ષ બંધાઈ ગયો. બીજું, એની સાથે મેળવણ શું, વત્તા શું? જીન આજ્ઞા પ્રમાણે, મારા મનની કલ્પનાથી નહીં, ભગવંતે ફરમાવ્યું છે, કૃપાદેવે કહ્યું છે, પ્રજ્ઞાબોધમાં ગાયું છે બ્રહ્મચારીજીએ, અને મારે માન્યું છે, અને આ જ્ઞાની પુરુષોએ જે સમજાવ્યું છે, જે કરી બતાવ્યું છે, તે મન વચન કાયાથી સમ્યક યોગ તેમાં પ્રવર્તાવું, સમ્યક પ્રવૃત્તિ કરું, તો તે સમિતિ છે.
સમ ઇતિ, ઇતિ એટલે ત્યાં જ્ઞાની પુરુષની ચેષ્ટા. તો જ્ઞાની પુરુષની ચેષ્ટા પ્રમાણે ચરિત્ર કરું, હું પણ આચરું અને તે સમિતિ સમ્યક પ્રકારે ઇતિ. આ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે, એ માતા કહેવાય છે કેમ કે સંયમનું પાલન કરે છે, રક્ષણ કરે છે. સંયમ એટલે ગમે તે રીતે દીક્ષા લીધી હોય તો પણ, અને મુમુક્ષુ હોય દીક્ષા ન લીધી હોય તો પણ, માર્ગની દિશાનું ભાન થયું હોય તો તેનું પણ, તેના ભાવોનું, તેના ભાવોના સંયમનું પણ એ રક્ષણ કરે છે. એટલે કે આત્માનું જ રક્ષણ કરે છે. માટે એને સમિતિ ગુપ્તી કીધી, માટે અષ્ટ પ્રવચન માતા કીધી, માટે એને માં કીધી, જીનવાણી માં કહીએ છીએ, તે આ પણ અષ્ટ પ્રવચન માતા છે. એટલે આની જરાય મહત્તા ઓછી નથી. જેમ જીનેશ્વરની વાણીની મહત્તા છે, તેટલું જ પાંચ સમિતિ ત્રણ ગુપ્તીની મહત્તા છે. આ અષ્ટ પ્રવચન માતાનો પરમાર્થ જો જ્ઞાનીથી જાણીએ, સદગુરુથી જાણીએ તો મોક્ષ થાય એમ કૃપાદેવે જીનવર કહે છે. જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો એમાં મૂકી દીધું છે કે જ્ઞાનીના પરમાર્થથી અષ્ટ પ્રવચન માતા સમજવાની છે. આગળ જઈએ. 61મો મણકો છે કર્મના નિયમો. કર્મ શું? ધર્મ, ધર્મ તો બહુ કર્યું, હવે કર્મ શું? તો કે સમય સમયે કાંઈ પણ કરવું, ક્રિયા કરવી, તેનું નામ કર્મ. એ કાંઈ પણ કરવું, કૃત્ય, કર્મ, ક્રિયા. કંઈ ક્રિયા, કંઈ કૃત્ય, કંઈ કાર્ય, તેનું નામ કર્મ. જે દેવેન્દ્ર સુરીજીએ કર્મગ્રંથ લખ્યો તેમાં પહેલી જ ગાથામાં કર્મની વ્યાખ્યા લખી દીધી. એનો અર્થ પણ આ જ થાય કે જે હેતુઓ વડે ક્રિયા કરાય છે તે કર્મ. તેમાં એમણે જે હેતુઓ વડે ક્રિયા, એમ હેતુઓ વડે શબ્દ મૂકી દીધો. શું કામ કર્મ બાંધે છે એ પણ એમણે લખી દીધું. આટલું જ સમજાઈ જાય, આગળ આયુષ્ય ન હોય કે સમજણ ન પડે કે સમય ન હોય તો પણ આપણું કલ્યાણ. કે શું કર્મ કીધા, કે કયા હેતુ છે? કે શ્રી વીર જીણમ વંદ્ય સમાસવ ઉચ્છમ કિરઈ જીણ હેવું એમ જેણમ તો બન્ન એકમમ. જે હેતુઓ વડે ક્રિયા કરાય છે આપણે જાણીએ છીએ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એના વડે કર્મ બંધાય છે. આ પાંચ હેતુ છે, કર્મના કારણ છે. કૃપાદેવે કર્મની વ્યાખ્યા મૂકી, એથી પણ સ્પષ્ટ મૂકી, આપણને સમજાઈ જાય જેવી, કે આત્મ પરિણામની સહજ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે, ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. એ આપણને બેસી જાય કે સહેજ પણ ચપળતા થઈ એટલે કે સ્વસ્થતા ગુમાવી, સહેજ પણ ચંચળ થયા એટલે કર્મના ઢગલા જ છે, કર્મ બંધાવવાની શરૂઆત. તો કે સ્વસ્થ જ થયા નથી, ચંચળ જ છીએ, ચપળ જ છીએ, ત્યાં સુધી કર્મ બાંધબાંધ કરીએ છીએ. અનંત પ્રકારના કર્મમાં વ્યવસાય કયો છે એટલે બિઝનેસ ચાલુ જ છે. તો અહીંયા કર્મના નિયમ સમજવાની વાત છે કે પહેલું કર્મ શું એ સમજવું જોઈએ. એના બંધ ઉદય ઉદીરના સત્તા તો આગળ સમજી ગયા. તો આ મણકામાં કર્મના કેટલાક નિયમો છે. કર્મ વ્યવસ્થા પણ બરોબર નિયમબદ્ધ છે, એમાં કાંઈ છૂટછાટ નથી, એમાં અપવાદ નથી. એ સનાતન, શાશ્વત, અનંતકાળથી જેમ છે તેમ છે. કર્મના કાયદા જાણીએ તો ફાયદા છે. જાણીને શું કામ છે નહીં, જાણીને મૂકી દેવાનું, જાણીને એ પ્રમાણે પ્રવર્તવાનું છે એટલે એમાં ફાયદા જ છે. એટલે કર્મના નિયમ પણ બહુ વિચારવા જેવા છે કે આયુષ્ય જ્યારે બે ભાગ પૂરા થાય, પછી ત્રીજો ભાગ બાકી હોય ત્યારે જ બંધાય, અથવા ત્યારે બંધાય તો બંધાય, નહીં તો બીજી વાર બંધાય, એમ પાછી લટકતી તલવાર છે. એવી રીતે મોહનીય કર્મ બંધાય તો 70 કરોડ સાગરોપમનું જ બંધાય, બીજાની સ્થિતિ 20, 30, 40 આ બધા જ કાયદા કાનૂન કલમ છે. આમાં ક્યાંય છટકબારી નથી, આ કમ્પ્યુટરમાં જરાય છટકબારી નથી, ક્યાંય લૂપ હોલ્સ નથી, કોઈ રીતે કાંઈ અપવાદરૂપ છે જ નહીં. કર્મનો નિયમ તે કર્મનો નિયમ. એટલે એ પણ સનાતન, જેમ આત્માને કર્મ સનાતન છે તેવી રીતે કર્મના નિયમ પણ સમજવા જોઈએ. એટલા માટે કૃપાળદેવે સ્થાન મૂક્યું કર્મના નિયમો. 62મો મણકો છે મહત્પુરુષોની અનંત દયા. શું કામ મહાન પુરુષોને દયા આવી હશે? તો કે એમાં કારણ ન હોય, નિષ્કારણ કરુણા છે. એટલે મહાપુરુષોને, મહાત્મા, જ્ઞાની, કેવલ જ્ઞાની મહાત્માને આપણી દયા આવી, બીજા જીવોની દયા આવી, એટલા માટે અનંત દયા આવી, એટલા માટે દયાનો ઝરો ફૂટી નીકળ્યો અને બોધનો ધોધ વહાવ્યો. બીજાએ તો વહાવ્યો હતો પણ સમજાય તેવી રીતે કૃપાળદેવે પણ વહાવ્યો. આ પણ અનંત દયાનો જ અંકુરો છે, અનંત દયાનું જ ઝરણું ફૂટેલું છે. એટલા માટે આવી તબિયતમાં, આટલી નાદુરસ્તીમાં, ભલે શારીરિક છે
તો એમાં પણ એમણે બેઠા થઈને તરત જ મોરબીથી પધારેલા પૂજ્ય રેવાશંકરભાઈ પાસે આ મણકા લખાવી રહ્યા છે. તે કૃપાદેવની અનંત દયા સાક્ષાત સ્વરૂપ અહીંયા જ દેખાય છે. ત્યાં આપણે એનો વિચાર શું કરીએ, એના વિશે શું કહીએ, કાંઈ કહી શકીએ તેમ નથી. એની નિષ્કારણ કરુણા છે, અનંત દયા છે, અને એને આપણે સ્તુતિ કરીએ, સ્તવન કરીએ તો પણ આપણો આત્મ સ્વભાવ પ્રગટે. પણ ત્યાં કેચ ક્યાં છે કે નિરંતર સ્તવવામાં આવે, આપણે થોડોક ટાઈમ કરીને મૂકી દઈએ છીએ. જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર, પ્રગટે આત્મ સ્વભાવતે પ્રભુ વસજો ઉરહમ અંતર. ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. ટૂંકમાં સનાતન સંપ્રદાયના સત્પુરુષોની એવી નિષ્કારણ કરુણાશીલ સહજ અવસ્થા જ હોય છે. એ સ્ટેજમાં આવીએ જ છૂટકો. એ સ્ટેજ કે પર્યાય કે દશામાં પરિણમિત જવાય છે, ઈચ્છા હોય કે નહીં. કારણ કે ઈચ્છા હોતી જ નથી, ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, સહજ સ્વરૂપ છે, એટલે અનંત દયા છે. 63મો મણકો નિર્જરા ક્રમ. નિર્જરાનો ક્રમ શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ મૂક્યો છે. અહીંયા પણ નિર્જરા ક્રમ જુદો મૂક્યો કૃપાદેવે. એટલે વિચારવા જેવું છે કે મિથ્યા દૃષ્ટિ જીવ કરતા, હજુ મિથ્યા દૃષ્ટિ જ છે પરંતુ સમ્યક દર્શન પામવાની યોગ્યતા અભિલાષા ધરાવે છે અને પામું પામું છે એવા જીવોની પણ સંખ્યાત નિર્જરા છે. એટલે કે સમય સમયે એ હજી સંખ્યાત નિર્જરા કરે છે, પણ કરે છે ખરા, ભલે સમ્યક દર્શન નથી. મિથ્યા દૃષ્ટિ કરતા એ પુરુષાર્થી જીવો સમ્યક દૃષ્ટિ સન્મુખ થવા જાય છે, અથવા તો સ્વભાવ સન્મુખ જીવો જે રહેલા છે એની નિર્જરા વધારે છે, સંખ્યાત ગણી છે. એના કરતાં સમ્યક દૃષ્ટિ જીવોની અસંખ્યાત ગણી છે, પછી અ અ લાગતો જાય છે. એના કરતાં થોડાક વ્રત નિયમ ધારી છે એની, એટલે કે દેશવીરથી સમ્યક દૃષ્ટિની વધારે નિર્જરા, અસંખ્યમાં જ બધા જવાબ છે. તેના કરતાં જેમણે સર્વવીરથી લઈ લીધું છે, સર્વસંગ પરિત્યાગી છે, એની એટલી નિર્જરા છે. એમ કરતાં કરતાં છેલ્લી નિર્જરામાં મોક્ષે જનાર આત્માની મૂકી છે કે સંપૂર્ણ નિર્જરા. કૃત્સ્નમ કર્મ ક્ષયો મોક્ષઃ. ક્ષય શબ્દ તો આપણે કહીએ સમજવા માટે, બાકી એ કર્મની નિર્જરા થાય છે એટલે ક્ષય થઈ જાય છે, ખલાસ થઈ જાય છે એમ કહીએ, અને ઓછું થઈ ગયું કહીએ, અને ખેલ ખલાસ કહીએ તેમાં આપણે સંપૂર્ણ ક્ષય મોક્ષ કહી દઈએ છીએ. અહીંયા એ હજી ખલાસ થવાની પ્રક્રિયા ચાલુ છે એટલે અસંખ્યાત ગુણી નિર્જરા કહી છે. તો એ નિર્જરાનો ક્રમ પણ આપણે યથાશક્તિ વ્યાખ્યાનસારમાં અને કોઈક પત્રમાં લીધેલો છે, અને તે કૃપાદેવે અહીંયા મણકા રૂપે મૂકેલો છે, એનું મહાત્મ્ય વધી જાય છે. 64મો મણકો આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું. હવે બધા આકાંક્ષા સ્થાનકમાં કેમ વર્તે, કોઈ વર્તે જ નહીં ને. આટલું જાણ્યા પછી, આટલી દશા થયા પછી કૃપાદેવ લખે કે આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું. બંને અર્થ થાય કે શું કામ આકાંક્ષા સ્થાનકમાં જ જાય, એટલે કે મિથ્યાત્વ કે મોહનિયમાં જાય જ શું કામ, ઈચ્છા સહિત થાય જ શું કામ. કાંક્ષા ઈચ્છા અભિલાષા શંકા આશંકા બધાનો સરવાળો તે આકાંક્ષા. તો કે એ સ્થાનકમાં આવે જ નહીં. અને માનો કે કોઈ આવ્યો કે પડ્યો કે ગયો કે નથી દશા થઈ, તો એનો જવાબ એમ છે કે એણે કેવી રીતે વર્તવું એ પણ એ મણકામાં આવી જવું જોઈએ. આકાંક્ષા સ્થાનક એટલે કાંક્ષા મોહનીય, મિથ્યાત્વ મોહનીયમાં એક પ્રકાર કહીએ છીએ તે. અને તેમાં જે કોઈ આવી ગયા એણે કેમ વર્તવું એ પણ લખી દીધું, લખી દેવાનું. અને બીજું કે આકાંક્ષા સ્થાનકે શા માટે વર્તવું જ જોઈએ, શું કામ જઈએ એમ, શું કામ શા માટેની બદલે કેમ વર્તવું, એમાં જવાય જ ક્યાંથી. 65મો મણકો છે મુનિ ધર્મ યોગ્યતા. આ ઈચ્છા રહિતની વાત આવી ગઈ એટલે ઈચ્છા છે જ નહીં. તો હવે હવે ભલે શ્રાવક હોય મુમુક્ષુ હોય, પણ તો મુનિધર્મને યોગ્ય તો પ્રાપ્ત થયું કે નહીં, મુનિધર્મની પાત્રતા આવી કે નહીં. તો કે મુનિધર્મ યોગ્યતા જરૂરી છે, સર્વસંગ પરિત્યાગ જરૂરી છે. ગમે તેવી દશા હોય પણ સઘળા જ્ઞાની પુરુષો સર્વસંગ પરિત્યાગ કરીને છોડીને ચાલી નીકળ્યા છે. મહાવીર સ્વામીને વૈરાગ્ય નહોતો, પાર્શ્વનાથ પ્રભુને નહોતો, જન્મથી ત્રણ ત્રણ જ્ઞાનના ધણી, પરમ વૈરાગ્ય પૈર, પરમ વૈરાગ્ય રસે ભીના નિપુણ નગીના મારા આપણે ગાઈએ છીએ, પરંતુ છેલ્લે ધોરી માર્ગ હાઈવે ફ્રીવે તો આ જ છે, એટલે તે રસ્તે ગયા છે. અપવાદરૂપ પુરુષો થાય, કૃપાદેવ અપવાદરૂપ પુરુષ થયા, પરંતુ બીજા તો કે બીજા એવું અનુકરણ અનુસરણ કરે તો ચાલે નહીં. જનક વિદેહીજી થયા થયા, પરંતુ મુનિધર્મની યોગ્યતાની ભાવના તો આપણને રહેવી જ ઘટે, મુમુક્ષુને હોવી જ ઘટે. શ્રાવકના ત્રણ મનોરથમાં આવી ગયું કે હું ક્યારે આરંપરિગ્રહનો ત્યાગ કરું, હું ક્યારે પંચમહાવ્રત ગ્રહણ કરું અને પછી સમાધિ મરણ કરું.
તો અહીંયા મુનિ ધર્મની યોગ્યતા પણ મૂકી દીધેલી છે, કારણ કે મોક્ષની સાથે જોડાવે છે, યોગ કરાવે છે, યોગ બજાવે છે, માટે મુનિધર્મ યોગ્યતા. એ આ બાજુ મુનિધર્મ સમ્યક દર્શન થઈ ગયું એટલે મુનિ થઈ ગયા, ત્યાર પછી મોક્ષ માર્ગમાં વધારે જોડાણ કરવા માટેની જે કાંઈ પાત્રતા તે મુનિધર્મ યોગ્યતા. કેવી રીતે? તો કે 66મા મણકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ જે કંઈ થાય છે તે જ્ઞાનથી થાય છે. જ્ઞાનમ પ્રમાણમ ઇતિહાહુ, જ્ઞાન એ જ પ્રમાણ છે, પ્રમાણ જ જ્ઞાન છે. તો 5 જ્ઞાન, આમ તો જ્ઞાન અનંતુ, પણ ભેદ ભાંગાથી સમજવું હોય તો 5 મતિ શ્રુત અવધિ મન પર્યવ કેવલ, એમાં આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત. મતિ અને શ્રુત શરૂઆતના 2 જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે, અને બીજા 3 જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. આપણે વ્યવહારમાં લોકમાં જુદું માન્યું છે કે આંખથી દેખાય તે જ્ઞાન સાચું અથવા કાનથી સંભળાય તે સાચું, તેને પ્રત્યક્ષ કહીએ છીએ કે મેં સગી આંખે જોયું ને, મેં મારા કાનથી સાંભળ્યું ને, એને આપણે પ્રત્યક્ષ માનીએ છીએ. શાસ્ત્રમાં એથી જુદું છે, સત્પુરુષેથી જુદું જ કહે છે. કેવી રીતે? તો કે મતિ અને શ્રુત છે એને પરોક્ષ જ્ઞાન કહ્યા છે. આત્માથી જાણ્યું, આત્માથી સાંભળ્યું, આત્માથી જોયું તો એને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. આટલો મોટો ફરક છે. અને આ પ્રત્યક્ષ અને પરોક્ષથી જ્ઞાનના 2 ભાગ પાડ્યા છે, બીજા કોઈના પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. અહીંયા જ્ઞાનના ભેદ છે. સદગુરુના પ્રત્યક્ષ અને પરોક્ષ છે એમ કહેવું એના કરતાં જ્ઞાનના 2 ભાગ પાડીને મૂક્યા હોય તેમ દેખાય છે. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થવાનું જ છે. 67મો બોલ છે ઉન્મત્તતા. જગતમાં શું દેખાય છે? જ્ઞાની પુરુષ તો આ બધું કહે છે. આપણને તો ફાની જગત લાગે, વિનશ્વર લાગે એમ જ છે, પરંતુ એમાં જુદું દેખાય છે, અવળું દેખાય છે, ઊંધું દેખાય છે. બધા મોહ મદિરામાં છાકટા થઈને ફરે છે, તો એમ થાય કે એ માર્ગ સાચો કે જ્ઞાની પુરુષનો માર્ગ સાચો? પેલા જ્ઞાનીનો માર્ગ છે એવી પ્રતીતિ હોય તો આવો પ્રશ્ન જ ન થાય, પરંતુ 2 માર્ગ છે એમ દેખાતા હોય, એક સંસારનો અને એક મોક્ષનો, તો તરત જ એમ થાય કે 2માં ક્યાં જવું છે, અથવા આપણી દોટ ક્યાં છે, અથવા ક્યાં જવું જોઈએ. પછી એમ થાય કે મેજોરિટી તો ઉન્મત્ત જ છે, તો આપણે એમાં ભળવું જોઈએ. પછી વળી વિચાર આવે કે ના ના, જ્ઞાની અને અજ્ઞાની 2 છે, સંસાર અને મોક્ષ છે. સંસાર તો અનાદિકાળથી ભોગવું છું ને એમાં જ છું, પરંતુ હવે એથી જુદું, એથી ઊંધું, એથી વિરુદ્ધ કંઈક છે કે ત્યાં જવું જોઈએ, તે જઈને જોવું જોઈએ, તો તે મોક્ષ છે. એમ કરીને ઉન્મત્તતાને વળોટી જાય તો કામનું છે. જ્યાં દૃષ્ટિ કરીએ છીએ ત્યાં વેનિટી ફેર છે, મિથ્યાત્વ જ છે, બધું જ ખોટું છે. જે કાંઈ છે તે દેખાય છે તે ખોટું જ છે. જગતમાં આપણને ખોટું જ દેખાય છે, પણ સગી આંખે કાને જોઈએ, સ્પર્શીએ, સૂંઘીએ, મૂકીએ, લઈએ, દઈએ એટલે એ સાચું લાગે છે, પેલું ખોટું લાગે છે. હકીકતમાં એ ગાંડું છે, વિપરીત છે, ઊંધું છે. એ મોહ મદિરાથી મત્ત થઈને ફરે છે, જે મદોન્મત્ત હાથી અને સાદો હાથી હોય એનું બંનેના સ્વરૂપમાં બહુ ફેર છે. સાદો હાથી સૌથી વધારે બુદ્ધિ શક્તિનું બળને પ્રતીક ધરાવે છે તે છે, અને મદોન્મત્ત તો બીજાને તહસ તહસ કરી નાખે, ગામના ગામ ઉડાડી દે, માણસોના માણસો ઉડાડી દે, ઝાડના ઝાડ ઉખેડી નાખે, એની કોઈ તમા નથી, ભયંકર નુકસાન કરી જાય છે પોતાને અને બીજાને. એ ઉન્મત્ત દશા છે. એ પ્રલાપ કરે છે જેમ સન્નિપાત ઉપડો હોય, અને દર્દી જેમ ફાવે તેમ બોલે વર્તે, પોતાના સ્વરૂપનું બિલકુલ ભાન નથી, બીજા કોઈનું ભાન નથી, અને આડે એવડી રીતે ફરે એમ આ વેનિટી ફેર. જ્યાં ત્યાં સદગુરુ અને મિથ્યાત્વનું જ પોષણ છે એ ચાલે નહીં. વિતરાગના માર્ગમાં મિથ્યાત્વનું શોષણ છે, પોષણ નથી. એટલે એ ઉન્મત્તતાનો પણ ક્યાસ કાઢીને મૂક્યો છે કે જીવને એવી દશા આવી જાય તો આવી જાય, પણ એ ચાલશે નહીં. સમ્યક દર્શન થઈ જાય પછી ઉન્મત્ત પ્રલાપ કરે કે હું જ્ઞાની, હું મોટો જ્ઞાની, મને દશા થઈ, મને ભાન થયું, મને ગુણ પ્રગટ્યા, તો એ ઉન્મત્તતા છે, એ પ્રલાપ છે, એ પણ ચાલે નહીં. એ પણ વેનિટી ફેરમાં જ જાય છે. એ લક્ષ્ય કરાવવાનો મૂકી દીધો છે. 68મો મણકો એક અંતર મુહૂર્ત. એક લખ્યું છે પાછું, ઘણા નહીં, એક અંતર મુહૂર્ત. મુહૂર્ત 48 મિનિટ 2 ઘડી. અંતર મુહૂર્ત એટલે કે મુહૂર્તથી ઓછું, સેજ એની અંદર રહેલું, એટલે કે 48 મિનિટમાં એક સમય ઓછો, તેનું નામ અંતર મુહૂર્ત. એક સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો. હવે એ શું કામ મૂક્યું? તો કે જે ઉન્મત્તતાનું કારણ હતું તે મિથ્યાત્વ હતું. જે કંઈ થાય છે એક પળમાં થાય છે. મિથ્યા દર્શન જાય, સમ્યક દર્શન થાય, એ પણ એક સમય એક પળમાં થાય, અને કેવલ જ્ઞાન થાય એ પણ એક સમય એક પળમાં થાય.
થાય એ પણ ખરું અને જાય એ પણ ખરું. તો એ પડી ન જવા માટે કહ્યું કે સમય સાચવી લ્યો. સમય એટલે પ્રસંગ, તક, અવસર, અને સમય એટલે કાળ, કે આ એક અંતર મુહૂર્ત. થોડોક સમય સાચવી જવું, છેક સુધીનો માર્ગ લઈ લેવો, બે ઘડીમાં એક સમય ઓછો અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો પડી જવાનું રહેતું નથી. સમ્યક દર્શન કરી લ્યો અને ત્યાર પછી કેવળ જ્ઞાન પણ લઈ લેવું એટલે અંતર મુહૂર્તનો મહિમા સમજાવ્યો, કાળ દ્રવ્યથી સમજાવ્યો હોય તેમ લાગે આપણને. 69મો દર્શન સ્તુતિ. દર્શન સ્તુતિ, સમ્યક દર્શન સ્તુતિ. બીજા કયા દર્શનની સ્તુતિ હોય કે અનંતકાળથી ભવમાં જ રખડ્યો, ભવ પરિભ્રમણ થયું, હવે ભવ નિવૃત્ત કરાવે છે તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને જો કૃપાળુદેવ નમસ્કાર કરે તો આપણે નમસ્કાર કરીએ, આપણે સ્તુતિ ગાઈએ એમાં નવાય નહીં. અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજી ગાય જ કે વીતિ સૌ કૃષ્ણ રજનીઓ, ઉગ્યો આ રાજતો ચંદ્ર, નમાવે શિર કર જોડી, જનો ઉરે ધરી આનંદ. અને એ જ માં મૂકી દીધું છે કે મઢિયા મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો, સુદર્શનના બધા અંગો, ઉપાસી કર્મને કૂટો. તો આ મોહની મદિરા, મોહની મઢી મૂકી દેવાની છે. કૃપાળુ દેવે મોહને રહેવાનો પર્વત એવું કુટુંબ એમાં રહીને મોહના પર્વતને છેદી નાખ્યો, ભેદી નાખ્યો. બીજાના ગજા નથી એ કરી શક્યા છે, બીજાના નથી. અહીંયા મૂળ વસ્તુ શું છે કે સમ્યક દર્શન છે તો બધું છે, તો મોક્ષ છે, નહીં તો નથી. દર્શનનું એટલું મહાત્મ્ય છે, તું નહીં તો કુછ ભી નહીં હે. દર્શન, સમ્યક દર્શન, હે સમકિત, હે સમ્યક દશા, જો તું આવી તો પછી હવે જીવને આવું દશા નથી, મોક્ષની દશા છે, નહીં તો કાંઈ નથી. 70મો મણકો છે વિભાવ. સ્વભાવથી વિશેષ રૂપે પરિણમી જાય છે તે ન થવા દેવું, એટલે સ્વભાવમાં રહેવું. વિભાવ વિરુદ્ધ ભાવ નથી, રાગ દ્વેષ મોહ વગેરે આત્માને વિકાર ભાવ જન્માવે છે, એટલે કે વિકૃત ભાવ જન્માવે છે, વિકૃત પરિણામ કરી નાખે છે, પરિણામ બગાડી નાખે છે. તે વિભાવમાં વહેવાનું નથી, જે છે તે આત્માના સ્વરૂપમાં રહેવાનું છે. અનંતકાળથી આ વિભાવે જ રખડાવ્યા છે. 71મો મણકો રસાસ્વાદ. રસાસ્વાદ એટલે આત્મ અનુભવના રસનો સ્વાદ. અને બીજો અર્થ એમ થાય કે યોગ સમાધિમાં જેમ જેમ કાયોત્સર્ગમાં આગળ જતા જઈએ, ધ્યાન વગેરેમાં, તેમ તેમ રસાસ્વાદ નામનું વિઘ્ન આવે છે. આપણને શૂન્ય થઈ ગયું મન અને એના આનંદમાં રહી જવાય છે, ખડી જવાય છે, એથી આગળની સ્થિતિ પ્રાપ્ત નથી થતી. એટલે રસાસ્વાદના બંને અર્થ છે. અને કૃપાળુદેવે જે સેવી છે તે રસાસ્વાદની જે અખંડિત ધારા, સદા સેવતા શ્રી ગુરુ પૂજ્ય સદાય મારા, એ જે ગયું ગાઈએ છીએ, આજે જ કદાચ તો ગાયું, તે રસાસ્વાદ પુષ્પ, તે પરમ પૂજ્ય બ્રહ્મચારીજી, તે આ રસાસ્વાદ, કે એ પોઝિટિવલી સ્પીકિંગ છે કે આત્માના અનુભવનો રસ ચાકતું જવાનું છે. અને બીજું છે તે આત્માના અનુભવના રસમાં આગળ જતાં પહેલાં કેટલુંક આપણને વિઘ્ન રૂપે આવે છે, તે રસાસ્વાદ નામનું વિઘ્ન પણ છે, કે એ સ્વાદમાં આપણે ચોંટી જઈએ છીએ, લાગી જઈએ છીએ, એ થવા દેવાનું નથી. બંનેનો લક્ષ કરવાનો છે. 72મો મણકો અહિંસા અને સ્વચ્છંદતા. બંનેને ક્યાં મેળ પડે? એક બાજુ અહિંસા, બીજી બાજુ સ્વચ્છંદતા. તો કે અહિંસાનું પાલન જો કરે તો એ સ્વચ્છંદ નહીં થાય, પણ સ્વચ્છંદ નિરોધ કરશે તો એ અહિંસાનું પાલન કરશે. એટલે કે હિંસા અને સ્વચ્છંદ સાથે છે, પણ બે એક્સ્ટ્રીમ એન્ડ મૂક્યા છે, કે જે સ્વચ્છંદ કરે છે તે તો હિંસા જ કરે છે. જો અહિંસા કરવી હોય, અહિંસામાં જવું હોય, પાલન કરવું હોય, તો સ્વચ્છંદ નિવારણ, નિરોધ કરવાનો છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.